તાલુકામાં છત્રીસ ગામ પંચાયત ની ચૂંટણીમાં સવારથી મતદાન માટે મતદારોની લાંબી કતારો જોવા મળી બપોરે એક વાગ્યા સુધી ઓગણપચાસ ટકા મતદાન થયું હતું ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની છત્રીસ ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કટાડો જોવા મળી હતી તો બીજી તરફ ચૂંટણીમાં ભાગ્ય અજમાવી રહેલા પેનલના ઉમેદવારો પણ મતદારોને મતદાન મથક સુધી દોડીને લઈ જતા નજરે પડ્યા હતા હાંસોટ તાલુકાના અંભેતા કંટિયાજાળ સાહોલ રાયમા કલમ અને ગામોમાં ભારે રસાકસી હોય મતદાનની ટકાવારી ઉપરોક્ત ગામોમાં ઊંચી જઈ શકે તેવું લાગી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આગામી મંગળવાર તારીખ એકવીસ બાર બે હજાર એકવીસના રોજ મતદારો કોના ગળામાં વિજયની વરમાળા પહેરાવે છે તે તો પરિણામના દિવસે જ જાણવા મળશે હાલ આ લખાય છે ત્યારે બપોરના એક વાગ્યા સુધીમાં મામલતદાર કચેરીથી જાણવા મુજબ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું છે હાંસોટમાં આવેલ આલિયાબેટમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બૂથની ફાળવણી કરવામાં આવી મહેસૂલી રીતે વાગરા તાલુકા સાથે સંકળાયેલા કલાદરા ગ્રામ પંચાયતનો વિસ્તાર આલિયાબેટમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બુટ ફાળવણી કરવામાં આવી ત્રણ પેઢીથી વસતા કચ્છી જાત કોમના આશરે પાંચસો રહીશોને દર ચૂંટણી વખતે આલિયાબેટથી બૂટમાં બેસીને સામે પાર આવેલ કલાદરા ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે મતદાન કરવા જવું પડતું હતું વારંવારની માંગળીઓ પછી તંત્ર દ્વારા આલિયાબેટમાં અલગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી